नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय वाणिज्य व्यवस्था ने संचालन जेमा विद्यार्थी मित्रों चेप्टर नंबर 8 नो आपणे शुं करशुं अभ्यास करशुं। 8मुं चेप्टर नुं नाम छे धंधाकीय मूडीना प्राप्तिस्थानो। कोईने प्रश्न होय सर 7मुं चेप्टर केम न करायुं, तो तमने ख्याल हशे कि आ वर्ष पूरतुं 7मुं चेप्टर आखे आखू कोर्समांथी बाकात राखेल छे, એટલે એ ચેપ્ટરને આ વખતે તમારે શીખવાની જરૂર નથી, આખે આખું ચેપ્ટર જ નથી, એટલા માટે એમાંથી વિકલ્પ કે ટૂંકો પ્રશ્નો પણ આવવાની સંભાવના નથી, એટલે એ ચેપ્ટરને બાકી રાખી આપણે કયું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, તો કે 8મું ચેપ્ટર ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો। આની સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના સમજશું, પ્રસ્તાવના સમજ્યા પછી એને ખ્યાલ સમજશું અને અંતે એની જરૂરિયાત શા માટે ઉદ્ભવી એના વિશે આજે ચર્ચા કરશું। સર્વપ્રથમ વાત કરીએ તો પ્રસ્તાવનાની। પ્રસ્તાવના તમને ખ્યાલ છે ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી, તો કે ઈસવીસન 1991માં રાષ્ટ્રીયકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ અમલમાં આવી, પછી ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે 1991 પછી। હવે આ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનિક ક્ષેત્રે અનેક શોધ થઈ, ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું, નવા નવા યંત્રો અમલમાં આવ્યા, ઉત્પાદન ક્ષેત્રે નવા નવા સંશોધનો થયા, એના કારણે એકમનું કદ વધ્યું। શું વધ્યું? એકમના કદ વધ્યા, મોટા એકમો બનતા ગયા, દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી। તેના માટે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થઈ, અને એના કારણે એકમમાં અલગ અલગ નિષ્ણાંત અધિકારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવી, અને અલગ અલગ નિષ્ણાંત અધિકારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરે તો ત્યાં મળે વિશિષ્ટીકરણનો લાભ, એના કારણે વિશિષ્ટીકરણ જરૂરી બન્યું। કોઈ એક જ વ્યક્તિ બધું કરે એમાં વિશિષ્ટીકરણ ન કહેવાય, એમાં કેન્દ્રીકરણ કહેવાય। શું જોવા મળે? કેન્દ્રીકરણ। કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા અને જવાબદારી હોય એને કેન્દ્રીકરણ કહેવાય, જ્યારે સત્તા અને જવાબદારીની સોંપણી કરે, શું સત્તા અને જવાબદારીની સોંપણી કરે એટલે અલગ અલગ અધિકારીઓને શું કરે, એકમમાં નિષ્ણાંતોને કાર્યની સોંપણી કરે, તો એને કેન્દ્રીકરણ નહીં પણ વિકેન્દ્રીકરણ કહેવાય। શું કહેવાય? વિકેન્દ્રીકરણ। હવે જ્યાં વિકેન્દ્રીકરણ હોય ત્યાં વિશિષ્ટીકરણનો લાભ મળે, કેમ? તો કે અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓના જ્ઞાનનો લાભ લેવો એટલે વિશિષ્ટીકરણ। પાછું રિપીટ કરી દઉં, અલગ અલગ એકમની અંદર, એકમમાં અલગ અલગ નિષ્ણાંત વ્યક્તિઓના જ્ઞાનનો લાભ લેવો એને શું કહેવાય? તો કે વિશિષ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આમ વિશિષ્ટીકરણની જરૂર પડી, એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું। પહેલાં એવું હતું કે એક વ્યક્તિ પાસે મૂડી હોય એના આધારે ચાલતું, પણ હવે તો મોટા એકમો, એકમના કદમાં વધારો થયો, વિસ્તારમાં વધારો થયો, અલગ અલગ નિષ્ણાંતોની જરૂર પડી, તો અહીંયા એકમમાં મૂડીની પણ વધુ જરૂર પડવાની છે। કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું, જોખમ લેવાનું અશક્ય બન્યું, કોઈ એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરી શકે એવું હવે શક્ય રહ્યું નહીં, એવડો કદમાં વધારો થયો એકમના પરિણામે। ધંધાકીય વ્યવસ્થામાં કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, તમને ખ્યાલ છે કે એના કારણે કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું? કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિસ્થાનો અસ્તિત્વમાં આવ્યા। કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એટલે સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિસ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા। કંપની એટલે કૃત્રિમ વ્યક્તિત્વ, અત્યારે ખબર જ છે વિશ્વની અંદર વટવૃક્ષ ધારણ કર્યું હોય તો એવું સ્વરૂપ કયું છે? કંપની સ્વરૂપ। ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ, એકાંકી પેઢી, બરાબર, આ બધાની કેટલીક મર્યાદાઓને કારણે હવે કંપની સ્વરૂપ વધારે વિકાસ પામ્યું છે, જેમાં ઘણી બધી જે મર્યાદાઓ હતી દૂર કરી દીધી, સંચાલનની મર્યાદા હતી દૂર થઈ ગઈ, મૂડીની મર્યાદા હતી દૂર થઈ ગઈ, આમ ધીમે ધીમે કંપની સ્વરૂપ શું કર્યું? અસ્તિત્વમાં આવતું ગયું, અને એમ મૂડીની પણ અલગ અલગ જરૂર પડતી ગઈ। બસ તો અહીંયા જે વાત કરવામાં આવે નાણાંના વિવિધ પ્રાપ્તિસ્થાનો અસ્તિત્વમાં આવ્યા, એ નાણાંના વિવિધ જે પ્રાપ્તિસ્થાનો છે એના વિશે આ ચેપ્ટરમાંથી આપણે અભ્યાસ કરવાનો છે। હવે નાણાંના વિવિધ પ્રાપ્તિસ્થાનો વાત સાચી, તે પહેલાં આપણે સમજવાનો છે ધંધાકીય મૂડીનો ખ્યાલ, મૂડી એટલે શું એનો ખ્યાલ સમજવાનો છે।
मूड़ीनो ख्याल समझिए आपणे। नामानी दृष्टिए मूड़ी शब्द मर्यादित अर्थ में वपराय छे। तमे नामू भणो छो ने एनामां मूड़ी शब्द मर्यादित अर्थ में वपराय छे, जेमां मूड़ी एटले धंधाना मालिके होय धंधामां रोकेल रोकड़ माल के मिलकतनो मूड़ी तरीके ओळखवामां आवे छे। तमने नामानी दृष्टिए पूछवामां आवे नामामां मूड़ी एटले शुं, ऊंडो मूड़ी एटले तमने खबर छे मालिके धंधामां रोकेल माल रोकड़ के मिलकतने मूड़ी तरीके ओळखवामां आवे छे। परंतु वाणिज्यमां केमां वाणिज्यमां मूड़ी शब्द व्यापक अर्थ में वपराय छे। तमारा बीए विषय ने दृष्टिए तमे जोशो वाणिज्य दृष्टिए जोशो वाणिज्य एटले खबर छे ने व्यापार अने तेने सहाय करती सहायक सेवाओनो समावेश थाय बराबर। कॉमर्स एटले वाणिज्यनी विद्याशाखा, वाणिज्य एटले व्यापार अने तेने सहाय करती सेवाओ। आ वाणिज्यमां मूड़ी शब्द व्यापक अर्थमां वपराय छे, जेमां धंधाना मालिके धंधामां केमां धंधाना मालिके धंधामां चलो धंधामां पोते रोकेल रकम उपरांत विविध प्राप्ति स्थानोमांथी जे उछीना लीधेली रकमनो पण मूड़ीमां समावेश करवामां आवे छे। एनो मतलब शुं थयो तो के मालिके सांभळजो मालिके पोते रोकेली रकम तो होय ज, कोने मालिके जे पोते रोकेली रकम छे ई तो छे ज, पण साथे साथे विविध प्राप्ति स्थानोमांथी उछीना लीधेली रकमनो पण मूड़ीमां समावेश थाय छे। એટલે તમે શેર દ્વારા લ્યો, ડિબેન્ચર દ્વારા લ્યો કે બોન્ડ દ્વારા લ્યો, તમે એ નાણાં મેળવેલા છે એ બધાનો સમાવેશ કેમાં થશે? તો કે મૂડીમાં સમાવેશ થશે। આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાકીય નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ। સમજાણું? મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ એને શું કહેશું? તો કે મૂડી। પછી ઇક્વિટી શેર દ્વારા હોય, ડિબેન્ચર દ્વારા હોય, પ્રેફરન્સ શેર દ્વારા હોય કે કોઈ લોન દ્વારા હોય, તમે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોમાંથી જે નાણાં એકત્ર કરેલા છે જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ, મૂડી ભંડોળ તરીકે ઓળખીએ છીએ। ઓકે, તો આ તો મૂડીનું ખ્યાલ સમજાયો તમને બરાબર। નામાની દૃષ્ટિએ માત્ર ને માત્ર માલિકે રોકેલું શું? તો કે માલિકે જે મિલકતનું ખરીદી કરી હોય અથવા તો માલિકે જે રોકાણ કરેલું હોય એને આપણે મૂડી કહેવી। પણ વાણિજ્યક દૃષ્ટિએ જોવા જઈએ તો વાણિજ્યક દૃષ્ટિએ મૂડી એટલે શું? તો કે માલિકે રોકેલી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોથી ઉછીના લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે। આટલો તમને ખ્યાલ હોવો જોઈએ। ચલો હવે આ મૂડીની જરૂરિયાતો સંતોષવા ઊભું કરેલું ભંડોળ વાત સાચી, પણ ધંધાકીય મૂડીની જરૂરિયાતો આજે તમારે સમજવાની છે। 8.1.1 શું? ધંધાકીય મૂડીની જરૂરિયાતો, તો જરૂરિયાત ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે પડી? તમને ખ્યાલ છે કે એકમનું કદ વધ્યું, હે, વિશિષ્ટીકરણનો લાભ લેવાની જરૂર પડી, નિષ્ણાંતોની ફી ચૂકવવી પડે, એટલા માટે ધંધાકીય એકમને દરેક પ્રવૃત્તિઓમાં અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે। ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવી હોય તો મૂડી અત્યંત જરૂરી છે, મૂડી વગર શક્ય નથી। મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો નીચે મુજબ છે। હવે એ મૂડીની જરૂરિયાત કેટલી પડશે, કેટલા પ્રમાણમાં પડશે એ નક્કી કરતા પ્રાપ્તિ સ્થાનો અથવા તો પરિબળો કેવા છે? નીચે મુજબ છે। તો એ પરિબળો સમજવાના છે, મૂડીની જરૂરિયાત શા માટે પડી। ચલો મૂડીની જરૂરિયાતોમાં પ્રથમ પરિબળની વાત કરવામાં આવે તો પ્રથમ પરિબળ રહેલું છે ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂર પડે, એ તો સ્વાભાવિક છે। એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે બરાબર, કાયદાકીય નિષ્ણાંતોની ફી ચૂકવવા માટે, નોંધણી ફી ચૂકવવા માટે ખર્ચાઓ કરવા પડશે, અને આ ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડશે। પાછું રિપીટ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, ધંધાની સ્થાપના માટે કીધું છે, સ્થાપના માટે શું શું કરવું પડે? તો કે સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ છે, જેમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે પ્રાથમિક અને વિગતવાર તપાસ કરવી પડે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે બરાબર, એના દસ્તાવેજો તૈયાર કરવા પડે, કાયદાકીય નિષ્ણાંતોની ફી ચૂકવવી પડે, નોંધણીની ફી ચૂકવવી પડે, આમ ઘણા બધા ખર્ચાઓ કરવા પડતા હોય છે, અને આ ખર્ચાઓ પાછળ
મૂડીની જરૂર પડે છે. આ પહેલો જરૂરિયાતનું પરિબળ હતું અસર કરતું, ધંધાનીય સ્થાપના માટે ખર્ચ કરવા માટે મૂડીની જરૂર પડે છે. ચલો નેક્સ્ટ બીજો પોઈન્ટ સમજીએ, સ્થિર મિલકતોની ખરીદી માટે. કેવી? સ્થિર મિલકતોની ખરીદી માટે. ધંધાકીય એકમમાં લાંબા ગાળા માટેની જે મિલકતોનું રોકાણ કરવામાં આવે તેને આપણે સ્થિર મિલકતો કહેશું. પાછું રિપીટ કરી દઉં, કેવા ગાળાની? લાંબા ગાળાની મિલકતોમાં રોકાણ કરવામાં આવે જેને કેવી? તો કે સ્થિર મિલકતો તરીકે અથવા કાયમી મિલકતો તરીકે તમે ઓળખી શકો છો. હવે કાયમી મિલકતો શબ્દ આવે એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે હા સર, કાયમી મિલકતો તમને ખબર છે. કાયમી મિલકતોમાં કેનો સમાવેશ થાય? તો કે કાયમી મિલકતોની અંદર જમીન, મકાન, યંત્ર, વાહનો વગેરે માટે એ બધાનો સમાવેશ થાય. બસ આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય નથી, વારંવાર ફેરફાર કરી શકાતો નથી. માટે મોટા પ્રમાણમાં કેવા ગાળાની? તો કે લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. સમજાઈ ગયું? એક અસર કરતું પરિબળ શું હતું? તો કે ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂર પડે. બીજું પરિબળ કયું સમજ્યા? તો કે સ્થિર મિલકતોની, કાયમી મિલકતોની ખરીદી માટે. કાયમી મિલકતો કેવા ગાળા માટે હોય? લાંબા ગાળા માટે. એનો વારંવાર ફેરફાર થતો નથી. એનો કઈ મિલકતોનો એમાં સમાવેશ થાય? જમીન, મકાન, યંત્ર, વાહનો વગેરે. રેડી? ચલો હવે આગળ વધીએ. તો એવી જ રીતે કેવી મિલકતો? તો કે ચાલુ મિલકતોનો પણ સમાવેશ કરી શકાય. જેની ચાલુ મિલકતોની ખરીદી માટે પણ મૂડીની જરૂર પડે છે. ચાલુ મિલકતો એટલે કેવી? તો કે લાંબા ગાળાની નહીં પણ રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. બરાબર, આ ચાલુ મિલકતો છે એને કાર્યશીલ મૂડી પણ કહી શકાય. બરાબર, હવે આ ચાલુ મિલકતોની જરૂર પડે. જેવી કે ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? તો કે કાચો માલ, વેતન, મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે. બરાબર, બેંક સિલક હોય, બરાબર, આ બેંક સિલક હોય તે અથવા રોકડ રકમ ગીચામાં હોય તે બધા કઈ મૂડી કહેવાય? ચાલુ મિલકતો કહેવાય. આ તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવા વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. તો આની માટે કાર્યશીલ મૂડીની પણ વ્યવસ્થા રાખવી પડે. એ પણ એક અસર કરતું પરિબળ રહેલું છે. ત્રણ પોઈન્ટ ભણ્યા, ધંધાકીય મૂડીની, ધંધાકીય મૂડીની જરૂરિયાતોમાં પહેલું સ્થાપના માટે, બીજું સ્થિર મિલકતો એટલે કે કાયમી મિલકતો માટે, ત્રીજું ચાલુ મિલકતો એટલે કેવી મિલકતો? કાર્યશીલ મૂડી માટે. ત્રણ પોઈન્ટ ભણી ગયા છો. ચલો આગળ વધીએ. ચલો ચોથો પોઈન્ટ રહેલો છે. ચોથા પોઈન્ટની અંદર શું કહે છે? તો કે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. શું કરવા માટે? ધંધાનું આધુનિકરણ કરવા અને વિસ્તરણ માટે. તમને ખબર છે એકમોની અંદર નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. શેના કારણે? તો કે સતત નવા નવા શોધખોળો થવાને કારણે, નવા નવા સંશોધનો હાથ ધરવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકરણ અસ્તિત્વમાં આવે છે, આધુનિકરણ વિસ્તરે છે. અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે, નવી નવી ટેકનોલોજી અપનાવવા માટે, નવા નવા સંશોધનો હાથ ધરવા માટે મોટા પ્રમાણમાં શેની જરૂર પડતી હોય છે? તો કે મૂડીની જરૂર પડતી હોય છે. તો આ એક પણ અસર કરતું પરિબળ રહેલું છે. આધુનિકરણ માટે અથવા તો નવી ટેકનોલોજી અપનાવવા માટે મૂડીની જરૂર પડતી હોય છે. રેડી? ચલો પાંચમો પોઈન્ટ સમજીએ. પાંચમો પોઈન્ટ શું કહે છે? આકસ્મિક જરૂરિયાતો માટે. જ્યારે મિત્રો ધંધાકીય એકમ લઈને તમે બેઠા હોય ત્યારે ઘણા બધા આકસ્મિક સંજોગો આવે અને એ આકસ્મિક જે પરિબળો છે એમાં આંતરિક અને બાહ્ય પરિબળો પણ હોઈ શકે. આંતરિક પરિબળો કોને કહેવાય? તો કે જેની અંદર એકમની અંદર કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે, બરાબર, યંત્રોમાં ખરાબી આવી જાય, એ બધા કેવા પરિબળો છે? આંતરિક પરિબળો છે. હે, તાળાબંધી આવે, પછી ચોરી લૂંટફાટ થાય, કામચોરી છે, એ બધા કેવા છે? આંતરિક પરિબળો છે. એવી જ રીતે બાહ્ય પરિબળો પણ આવે, તેજી, મંદી, બરાબર, એ કેવા પરિબળો છે? બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો ઉપર ધંધાકીય એકમનું અંકુશ હોતું નથી અને બાહ્ય પરિબળો ઉપર શું કરે, અંકુશ રાખી પણ ન શકાય. તો આવા આંતરિક અને બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીઓની હડતાલ, સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સમાવેશ કરવામાં આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. એમાં કર્મચારીઓની હડતાલ એ કેવું પરિબળ છે? આંતરિક પરિબળ છે. પણ સરકારની નીતિ બદલાય, વેપાર ચક્ર બદલાય, કુદરતી આપત્તિઓ આવે, આ બધા બાહ્ય પરિબળો છે. બરાબર છે? તો આ બધા પરિબળો પણ શું કરતા હોય છે?
तो के धन मूड़ी जरूरियात माटे असर करता परिबड़ों माथी होई छे। तो विद्यार्थी मित्रों अहींया तमे पांच परिबड़ों भण्या छो, पांचे पांच परिबड़ों तमने याद होवा जोई। पहलू परिबळ स्थापना खर्च माटे, बीजू परिबळ कायमी मिलकतों माटे स्थिर मिलकतों माटे, त्रीजू परिबळ चालू मिलकतों माटे, चौथू परिबळ नवी नवी टेक्नोलॉजी आधुनिकरण माटे, बराबर, अने पांचमो परिबळ छे आकस्मिक जरूरियात कुदरती अने मानवसर्जित परिबळों माटे मूड़ी जरूरियात उद्भवती होई छे। तो अहींया आ चेप्टर नंबर 8 मूड़ीना प्राप्तिस्थानोनी प्रस्तावना ख्याल अने असर करता जे परिबळों छे मूड़ीनी शा माटे जरूरियात उद्भवे छे ई परिबळों विषे विगते समझ्या। पांच परिबळों छे, सरळ छे, पॉइंट तमने आवडता होवा जोईए, पांचे पांच मोढे आवडता होवा जोईए, एक बे वार चोपड़ामां जाते लखवानो ट्राय करवानो एटले तमने याद पण रही जशे। पाछुं रिपीट करी दऊं, स्थापना खर्च माटे, चालू स्थिर मिलकतों माटे एटले के चालू मिलकतों माटे, बराबर, पछी कायमी मिलकतों माटे जमीन मकान ने ई छे, बराबर, चालू मिलकतों माटे, पछी आधुनिकरण माटे अने आकस्मिक जरूरियातों माटे। तो आ पांचे पांच पॉइंट तमारे तैयार करी नाखवाना, रेडी? तो पाका चोपड़ा में उतारी लेशो एवी अपेक्षा साथे जय हिंद, जय भारत, थैंक यू वेरी मच।